श्री भागवत भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। द्वारिकाधीश की जय। सदगुरु देव की जय। ओ नमः पार्वती वदै हर हर महादेव। ओ नमो भगवते कंठावरो
वसुदेवं सुतं देवं कंसचाणुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मुखं करोति वाचालं पंगुलं घयते गिरि यत्कृपा त्वमहं वन्दे परमानन्दन माधव गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री भागवत भगवान की जय। सद्गुरु देव की जय। वासुदेवाय
वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय Ram 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 Ram
राधे श्याम 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 राधे राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे राम श्याम श्याम Ram 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 कृष्ण कन्हैया लाल की करार विंदे नपदार विंदम मुखार विंदे विनिवेशयन Oh.
दुखावसाने इदमेव सारम् दुखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्य गोविन्द कृष्ण लाल सनातन धर्म की जय श्री गंगा मात की जय। परम कृपाळु परमात्मा श्री कृष्ण ना चरण में वंदन करता आइए श्रीमद् भागवत कथा का आज दूसरा दिन प्रातःकाल पवित्र पावन भूमि એવી દેવભૂમિ ઋષિકેશની આ ધરતી પર ભાગીરથી ગંગાના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત કથા ગંગામાં સ્નાન કરવા માટે આપ સૌને ખૂબ જ હૃદયપૂર્વક આમંત્રણ પઠવાયું છે ત્યારે આઈએ એ સત્ર કો આગે બઢાતે હુએ શ્રીમદ્ ભાગવત કથા કા રસપાન કરે। ભાગવત એ દર્શન શાસ્ત્ર છે। ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ। ભગવાને કળિયુગમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે। અંતર ધ્યાન થયા છે। અંતર ધ્યાનનો મતલબ છે અંતરહિત। હમારે ભીતર બેઠે હૈ પરમાત્મા, લેકિન હમ ઉસકો બહાર ખોજ રહે હૈ। પરમાત્મા કહીં દૂર નહીં, હમારે અંદર હૈ, હમારે ઇર્દ ગિર્દ, હમારે આસપાસ, અત્ર તત્ર સર્વત્ર, હરિવ્યાપક સર્વત્ર સમાના। પ્રભુ ક્યાં નથી, મારી અંદર, તમારી અંદર, કણ કણ મે હે ભગવાન। સંતો મહંતો પણ કહે છે કે શોધી લેજે, શોધી લેજે, ભીતર છે, ક્યાંય બહાર નથી। આપણે એને બહાર ગોતવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, પણ ભગવાન આપણી અંદર બેઠો છે, જન જનમાં વ્યાપ્ત છે, પરમાત્મા સૌના હૃદયમાં છે। અને એટલા માટે સર્વત્ર પ્રભુના દર્શન કરજો। ભગવાન આ કળિયુગમાં કોઈ ચાર હાથવાળા થઈ વિરાટ સ્વરૂપ લઈ અને દર્શન આપશે નહીં। અર્જુન શ્રી કૃષ્ણની સાથે રહેતો હતો, છતાંય એ પરમાત્માના દર્શન નથી કરી શક્યો। જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, તું તારા ચર્મ ચક્ષુથી મને નહીં જોઈ શકે, એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે। ભગવાનના દર્શન કરવા હોય તો દિવ્ય દ્રષ્ટિ કેળવજો, અને જેની દ્રષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ પણ દિવ્ય છે। જગતમાં જ્યાં જાય ત્યાં એને પરમાત્માના દર્શન થાય છે। જો પરમાત્માની સાથે રહેનાર અર્જુન પરમાત્માને નથી જોઈ શક્યો તો આપણે તો ભગવાનથી બહુ દૂર છીએ। સાધારણ માનવને ભગવાનના દર્શન ન થાય, એટલે ભગવાને એક સરળ સાધન બતાવ્યું છે કે કળિયુગમાં માનવને કદાચ જો મારા દર્શન કરવા હોય તો ભાગવતજીના દર્શન કરો, રામાયણના દર્શન કરો, રામચરિત માનસના દર્શન કરો। ભગવાન વાંગમય સ્વરૂપ છે, શબ્દમય મૂર્તિ, એટલે શ્રીમદ ભાગવત। ભાગવત એ દર્શન શાસ્ત્ર છે।
ભાગવતના પ્રધાન વક્તા તો આદિનારાયણ પરમાત્મા છે. આ ભાગવતની રચના ક્યાંથી થઈ? એના મુખ્ય અને પ્રધાન વક્તા એ તો ભગવાન નારાયણ સ્વયં છે. પરમાત્માએ આ સૃષ્ટિના આરંભમાં પ્રભુએ આ બધી જ કથા બ્રહ્માજીને કહી સંભળાવી. બ્રહ્માજીએ આ કથા નારદજીને કહી સંભળાવી. નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસજીએ કથા સુખદેવજી મહારાજને સંભળાવી. સુખદેવજીએ કથા રાજા પરીક્ષિતને સંભળાવી. એમ અનાદિકાળથી આ કથા ચાલી આવે છે અને આજે આપણે આ પવિત્ર ગંગાના કિનારે આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. એ ઋષિ મુનિઓએ આપણને સુંદર મજાનું આ શાસ્ત્ર આપ્યું છે અને શાસ્ત્રને વાગોળતા એ કથાનું ચિંતન કરતા માનવ આ જીવનમાં દુઃખ મુક્ત બને છે, રોગ મુક્ત બને છે અને ભગથી યુક્ત બને એટલે કે ભગવાન બની જાય છે. ધનથી યુક્ત હોય એને ધનવાન કહેવાય અને જે ભગથી યુક્ત હોય એને ભગવાન કહેવાય. માનવ ધારે તો ભગવાન પણ બની શકે છે. ચિંતન કરો, ચિંતા ન કરો. પરમાત્માનું ચિંતન કરતા કરતા એક દિવસ એ પરમાત્માના ગુણો આપણી અંદર આવે છે. અને નિયમ તો એવો છે કે તમે જેને યાદ કરશો ને એના જેવા થશો. એના ગુણો આપણી અંદર આવે છે. અને આજકાલ માનવ મિત્ર કરતા શત્રુને વધારે યાદ કરે છે. તમે વિચાર કરજો, પોતાના મિત્ર કરતા શત્રુને વધારે યાદ કરે ને શત્રુને વધારે યાદ કરો તો શત્રુના ગુણો આપણી અંદર આવે. ભગવાનને યાદ કરશો તો યાદનો ઊંધો અક્ષર થાય છે દયા. કોક દિવસ ભગવાનની દયા આવશે. એટલે યાદ કરતા રહો, એનું સ્મરણ છોડશો નહીં. એક ક્ષણ પણ માનવ ભક્તિ છોડે નહીં. તે ભક્તિ સુલભ છે, નહીતર તો ભક્તિ દુર્લભ છે. ગંગા સતીએ પણ પાનબાઈને કહ્યું હતું કે ભક્તિ કરવી એને રાગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. અભિમાન કરવું નહીં, અભિમાન કરવા જેવું આપણી પાસે છે શું? અરે જેનું માનવ અભિમાન કરે છે એ તો કંઈ સાથે આવતું નથી. આ કાયા આપણી નથી તો પછી માયા ક્યાંથી હોય? કાયા ને માયા બંને છોડી અને એક દિવસ માનવ પ્રભુના ધામમાં ચાલ્યો જાય છે. હવે ભગવાન પણ એવો વિચાર કરે છે, મેં જેવા મોકલ્યા હતા ને એવા જ તો જો તમે આવો તો હું સ્વીકારું, નહીતર પાછા મોકલું છું. કોઈની વસ્તુ આપણે લીધી હોય અને એને બગાડીને આપીએ તો જેની વસ્તુ હોય ને એ પણ સ્વીકારવા તૈયાર ન થાય કે ભાઈ મેં તને આવી નહોતી આપી, આ તું મને કાં સુધારીને આપ કાં નવી લઈ દે, મારે આવી બગડેલી વસ્તુ નથી જોતી. ભગવાને માનવને જન્મ આપ્યો, આ સૃષ્ટિ પર જન્મ ધારણ કરીને હું ને તમે બધાએ આવ્યા અને એ જન્મ લીધા પછી કામ ક્રોધ લોભ મોહ માયા મદ મત્સર અભિમાન એમાં અંધ બની આપણે કઈક કેટલાય કૃત્ય કર્યા અને કામથી આપણે સૌ બગડ્યા. અને પછી અંતકાળ આવે, ભગવાનના શરણે જવાનો સમય થાય ત્યારે ભગવાન પણ વિચાર કરે, મેં જ્યારે મોકલ્યો ને તું ત્યારે આવો નહોતો, બગડીને આવ્યો છે, ફરી પાછો સુધરવા માટે જા. આ માનવ દેહ મળ્યો છે આપણને સુધારવા માટે જ. એક માનવમાં એવી દિવ્ય શક્તિ અને બુદ્ધિ છે કે માનવ ધારે તો સદગતિ કરી શકે. ભગવાને આપણને મોકલ્યા છે પુણ્યનું ભાથું ભરવા, સત્કર્મો કરવા, ભક્તિ કરવા. પણ માનવ જે કરવાનું છે કરતો નથી, જે નથી કરવાનું એ પહેલા કરે છે. આ કળિયુગનો માનવ ગાફેલ છે. પણ ભગવાન કહે છે જે સાવધાન થઈને મારી ભક્તિ કરે છે એને હું સ્વીકારું છું. યાદસી ભાવના સિદ્ધિર ભવતુ તાદૃશી.
જે જે ભાવોને લઈને આપણે અંતકાળે આ શરીર છોડીને જઈએ ને, એ જ ભાવોને લઈને ફરી જન્મ લેવો પડે છે. આશા તૃષ્ણાનો ક્યારેય અંત આવતો જ નથી. પરમાત્માની કૃપા હોય અને આવી કથા સાંભળવાનો અવસર મળ્યો હોય તેનો લાભ લઈ અને આ જીવનને સાર્થક બનાવજો. પૈસા માટે તો બહુ દોડ્યા, સંપત્તિ માટે દોડ્યા, સંતતિ માટે દોડ્યા, તો ક્યારેક સંસ્કૃતિ માટે દોડો, ક્યારેક ભગવાન માટે દોડો. પરમાત્મા તો ત્યાં સુધી કહે છે કે મારા માટે દોડવાની પણ જરૂર નથી, થોડુંક ચાલો ને તોય બહુ છે. તુમ દો કદમ બઢો તો મેં 10 કદમ બઢુંગા, તુમ ધ્યાન મેરા લગાઓ તો મેં હાજીર હો જાઉંગા. ભગવાન કેટલો સરળ છે. પૈસો કમાવો કઠણ છે, પણ પરમાત્માને મેળવવા બહુ સરળ છે. પણ માનવ જે કઠણ કામ છે ને પહેલું કરે છે, સરળ કામ છે એ કરતો નથી. ભગવાનને દયા આવી છે. ભગવાન વિચાર કરતા હતા કે કળિયુગનો માનવ, કળિયુગમાં સ્વચ્છતા બહુ હશે પણ પવિત્રતા નહીં હોય. ચોખ્ખું રહેવું બધાને ગમે છે, શરીરને ચોખ્ખું રાખે, શરીરને શણગારે, પણ કોઈ મનને ચોખ્ખું રાખતું નથી. મન બગડેલું છે, અને મન બગડે તો માનવ વધારે પાપ કરે છે, અને પાપથી મુક્તિ મળતી નથી. એટલે ભગવાને દયા આવી છે. ભગવાને વિચાર કર્યો કે આ જીવ જો મારા દર્શન કરે તો જ એના દુઃખનો અંત આવશે. જે માનવ સુખ ભોગવે છે ને એને દુઃખ તો ભોગવવું જ પડશે, એટલું યાદ રાખજો. અતિ સુખ ભોગવે, સુખમાં ભાન ભૂલે, ભગવાન પણ ભૂલાઈ જાય, પછી જ્યારે દુઃખ આવે ને ત્યારે સહન કરી શકતો નથી. અતિ દુઃખમાં ભગવાન પણ યાદ આવતા નથી. હાય હાય કરતો કરતો પછી આ શરીર છોડીને જાય. પરમાત્મા કહે છે, હાય હાય ન કરશો, હરી હરી કરજો. એટલે ભગવાનને દયા આવી. કળિયુગનો માનવ કેવો થશે પરમાત્મા તો જાણે છે. ભગવાને વિચાર કર્યો, કળિયુગનો માનવ એક આસને બેસીને તપ નહીં કરી શકે. એક ચિત્તે મારું સ્મરણ નહીં કરી શકે. કેવલ દર્શન માત્રથી પણ ભગવાન કહે છે, હું મુક્તિ આપું છું. અને એટલા માટે સરળ સાધન બનાવ્યું છે, એ છે ભાગવત. વેદો, ઉપનિષદમાં, ગીતાજીમાં અનેક સાધન બતાવ્યા છે, પણ વેદો ઉપનિષદો વાંચો, ગીતાજી વાંચો, એ જલ્દી સમજાતું નથી. ગીતાનું જ્ઞાન અતિ ગુઢ છે. ઉપનિષદમાંથી જ, ગીતામાંથી જ આ ભાગવત પ્રાગટ થયું છે. પણ વેદો ઉપનિષદમાં ત્યાગની વાતો કરી છે. વૈરાગી બનો, ત્યાગી બનો, ત્યાગ કરવાનું કહ્યું છે. હવે વિચાર કરો, માનવ કદાચ તનથી ત્યાગ કરી શકે, પણ મનથી કોઈ વસ્તુનો ત્યાગ કરી શકતો નથી. આપણે બધાએ આપણું ઘર છોડી, એટલે એનો ત્યાગ કરી અને આ પવિત્ર ભૂમિમાં આવ્યા છીએ, પણ કથામાં બેઠા બેઠાએ પણ ઘર તો દેખાય જ છે. કથામાં બેઠા બેઠા વિચાર કરો, જો ઘર દેખાતું હોય તો ભગવાન કેમ ન દેખાય? પરમાત્મા આપણી અંદર છે. ભગવાન ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત, ભાગવત સ્વરૂપે ભગવાન રહેલા છે. મન અતિ ચંચળ છે, ભલે બેઠા હોય અહીંયા, પણ આપણું ઘર દેખાય, અરે ઘર તો શું, બહાર ચંપલ કાઢ્યા હોય ને એ અહીંયા બેઠા બેઠા દેખાય. નવા છે, કોઈ લઈ ન જાય તો સારું. મન
અતિ ચંચળ છે. વિચાર કરો, માણસ વ્યર્થ વ્યવહારમાં સાવધાન રહે છે અને ભક્તિમાં ગાફેલ રહે છે. નાણાં ગણવા બેસો, પૈસા ગણવા બેસો ત્યારે કેટલી ચીવટ રાખીએ છીએ, એક પણ રૂપિયો આઘો પાછો થાય નહીં. એવી ગણતરી ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર ગણીએ, એકાદી નોટ આગી પાછી ન થાય, વધારે તો નથી ગયા ને, કે ઓછા તો નથી મળ્યા ને, આવી ગણતરી વારંવાર કરીએ છીએ. અને એ સમયે કદાચ કોઈ વાત કરે, કોઈ બાજુમાં બેઠો બેઠો બોલે ને, તો એ આપણને સંભળાય નહીં. બધી નોટો ગણાયા પછી પછી કહી કે હા બોલો, તમે શું કહેતા હતા, તમે કંઈક કહેતા હતા પણ મારું ધ્યાન પૈસા ગણવામાં હતું. બાજુમાં બેઠો હોય તોય ન સંભળાય, કારણ કે એનું ધ્યાન રૂપિયામાં હતું. પણ જ્યારે માળા ગણવા બેઠો હોય, પછી બાજુના ઘરમાં કોઈ વાત કરતું હોય ને, એ સંભળાય. કેટલો ગાફેલ છે ભક્તિમાં માણસ. માળાના મણકા ક્યાંય ભાગતા હોય, ઘણાને તો માળા ફેરવતા ફેરવતા ઊંઘ જ આવી જાય. સવારમાં ઉઠો એટલે ભગવાનનું સ્મરણ કરો, દર્શન કરો. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. વેદ ઉપનિષદનું જ્ઞાન જલ્દી મનમાં બેસશે નહીં. ઉપનિષદોમાં તો ત્યાગની વાત કરી છે. માનવ કદાચ તનથી ત્યાગ કરી શકે પણ મનથી ત્યાગ કરી શકતો નથી. ઉપનિષદ કહે છે ભગવાન જોઈતા હોય તો ભોગ છોડવા પડશે. ભોગને છોડો. કળિયુગનો માનવ બધું ભેગું કરી શકે છે પણ કશું છોડી શકતો નથી. ભેગું બધું થાય પણ છોડી ન શકાય. એક સાધારણ વસ્તુનો પણ ત્યાગ નથી કરી શકતો. કેટલાકનું જીવન વ્યસનમાં પૂરું થઈ જાય, કેટલાકનું જીવન ફેશનમાં પૂરું થઈ જાય. વ્યસન અને ફેશન આ બંનેમાં જે જીવન વિતાવે છે એને પરમાત્મા મળતા નથી. ઉપનિષદમાં તો કહ્યું છે તું કામ છોડ, ક્રોધ છોડ. વિચાર કરો, કેટલાક તો કથામાં આવે ને તોય પાન સોપારી લઈને આવે. ઘણાને બજરનું બંધાણ હોય, કોઈને પાન માવા ખાવાનું બંધાણ હોય. એક સાધારણ વસ્તુ, એક પાન માવો કે સિગરેટ બીડી નથી છોડી શકતો. એ માણસને એમ કહીએ કે તું કામ છોડ, ક્રોધ છોડ, એ તો બહુ દૂરની વાત છે. ઉપનિષદોમાં ત્યાગની વાત કરી છે એટલે આ કળિયુગનો માણસ ત્યાગ કરી શકતો નથી. કદાચ તનથી છોડી દે તો મન એમાં ફસાયેલું રહે છે, મનથી ત્યાગ ન કરી શકે. સચ્ચા ત્યાગ કબીર કા જો દિલ સે દિયો ઉતાર. ત્યાગ ભાવના, તપ ભાવના એ જ પરમાત્માના દર્શન કરાવી શકે. માટે બહુ વિચાર કરી અને ભાગવત શાસ્ત્રની વ્યાસજીએ રચના કરી છે. ભાગવતમાં એવું નથી કે ત્યાગની વાતો કરી હોય. ભાગવતમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું જ વર્ણન આવે એવું નથી. વ્યવહારનો પણ બોધ ભાગવતમાં આપ્યો છે. સ્ત્રી ધર્મ સમજાવ્યો, પુરુષ ધર્મ સમજાવ્યો છે. યદિ હાસ્તિ તદંત્રમ યન્ને હાસ્તિ ન કુત્રચિત. વ્યાસજીને એવું અભિમાન છે કે મહાભારત અને ભાગવતમાં જે વર્ણન છે એવું બીજા કોઈ શાસ્ત્રમાં નથી. અને એવું કોઈ વર્ણન નથી કે જે બીજા શાસ્ત્રમાં હોય ને ભાગવતમાં ન હોય. ભાગવતમાં બધો જ ભાવાર્થ ભરી દીધો છે. માતા કેવી હોવી જોઈએ, પિતા કેવો હોવો જોઈએ,
પતિ કેવો હોય, પત્ની કેવી હોય, પુત્ર કેવો હોય, માનવ ધર્મ સમજાવ્યો છે. વ્યાસજી કહે છે જે મારા ગ્રંથમાં નથી એ અન્યત્ર કોઈ ગ્રંથમાં નથી. એટલે ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. વ્યાસજી વિચાર કર્યો કે વૃદ્ધાવસ્થા છે, હવે મારે આ ભાગવત કોને આપવું. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી, બહુ લખ્યું, બહુ બોલ્યો, હવે મારે કંઈ બોલવું નથી, પરંતુ મારે સમાજ સેવામાં વાપરવું છે, આ સમાજ સેવામાં સમર્પિત કરવું છે કે જેનાથી લોકોના જીવન સુધરે, સમાજ ને સદુપયોગી થાય. અને એટલા માટે ભાગવતજી આરંભમાં ભગવાન ગણેશજીનું આવાહન કર્યું છે, ગણપતિ મહારાજની સ્તુતિ કરી છે. ગણાનંદવા ગણપતિ ઘું હવા મહે, પ્રિયાનંદવા પ્રિયપતિ ઘું હવા મહે, નિધિનંદવા નિધિપતિ ઘું હવા મહે, વસો મમ આહમ જાની ગર્ભધમા ત્વમ જાંસી ગર્ભધમા. ગણેશજીનું આવાહન થયું અને ગણપતિ મહારાજ ત્યાં પ્રગટ થયા છે. ગણેશજી કહે છે મને કેમ યાદ કર્યો. ત્યારે વ્યાસજી કહે છે મહારાજ સુંદર મજાનો આ ભાગવત શાસ્ત્રની મેં રચના કરી છે, મારે સમાજને આપવું છે, પણ આટલું મોટું શાસ્ત્ર લખશે કોણ. ગણેશજી કહે હું લખવા તૈયાર છું. ગણેશજીના આવા વચનથી વ્યાસજીને આનંદ થયો કે ગણેશજી તમે પ્રેમથી લખો. ગણેશજીએ એક શરત મૂકી, ગણેશજી થયા લેખક અને વ્યાસજી થયા વક્તા. વ્યાસજી જે બોલે એ ગણપતિ મહારાજ લખતા જાય, પણ ગણેશજી એક શરત મૂકી કે ગુરુજી તમે જે કંઈ બોલો એ હું લખ્યા કરીશ, પણ એટલું યાદ રાખજો એક ક્ષણ પણ હું નવરો નહીં બેસું. ગણેશજી આ બોધ સમાજને પણ આપ્યો છે. ગણપતિનું વાહન શું? ઉંદર. ઉંદર એ ઉદ્યોગનું પ્રતીક છે. ઉંદર ઉદ્યમી છે, સતત પરિશ્રમ કરે. ઉંદરને ક્યાંય સોફા ઉપર શાંતિથી બેઠેલો જોયો, સૂતેલો જોયો ક્યાંય? સતત પરિશ્રમ કરે છે. અને જે ઉદ્યોગ સતત પરિશ્રમ કરે રિદ્ધિ સિદ્ધિ એની દાસી બને છે. એટલે પડ્યા ન રહેશો, વહેતા રહેજો. તમે વિચાર કરો, વહેતું પાણી ચોખ્ખું હોય, પણ ખાબોચિયું ભરેલું પડ્યું હોય ને એ ગંદુ હોય, એમાં પોરા પડી જાય, જીવાત થાય, બેક્ટેરિયા થઈ જાય. પણ વહેતું પાણી નિર્મળ હોય, ચોખ્ખું હોય, શુદ્ધ હોય, એમ વહેતો પૈસો પણ સારો. પછી નકરી ફિક્સ જ કરાવ્યા કરીએ અને બેંકમાં મૂક્યા કરીએ, એ પૈસો પણ ક્યારેક પતન કરે છે. આપણામાં એક કહેવત છે કે લોભિયાનું ધન ધોતારા ખાય. અતિશય લોભ કરીને ભેગું કર્યું, ક્યારેય કોઈ પરોપકારમાં વાપર્યું નહીં, ક્યારેય પરમાર્થમાં વાપર્યું નહીં, પછી નાણું ચાર જગ્યાએ જાય. માણસનો જન્મ પણ દવાખાનામાં થાય છે અને મૃત્યુ પણ દવાખાનામાં થાય. અને કદાચ ઘરે મૃત્યુ થયું હોય તો એ કન્ફર્મ કરવા તો બોલાવવા જ પડે કે છે કે ગયા. એટલે ડોક્ટર વગર ચાલતું નથી સાહેબ. દવા જો લેવી ન હોય ને તો પરમાત્માની દુઆ પ્રેમથી લઈ લેજો. જે દુઆ લે છે ને દવાની જરૂર ન પડે. રોજ પ્રેમથી પરમાત્માનું ચિંતન કરો, માળા ફેરવો. માળાના મણકા કેટલા? 108. શાસ્ત્રો કહે છે
કે જે 108 મણકાની માળા ફેરવે એને કોઈ દિવસ 108 મોબાઈલ વાન બોલાવી પડે નહીં. અને 108 નંબર એટલે જ રાખ્યો છે કે જે ન ફેરવે એના ઘેર જવું પડે. ઘણી વાર સાંભળ્યું શું હતું કે કાંઈ નહોતું, અચાનક ગભરામણથી 108 બોલાવીને લઈ ગયા. 108 પ્રેમથી માળાના મણકા ફેરવો, પ્રેમથી પરમાત્માનું નામ લો. સાહેબ દુવા બરાબર લેજો, કોઈ દિવસ દવા લેવાની જરૂર નહીં પડે. પરમાત્માનું પ્રેમથી કીર્તન કરો, ચિંતન કરો, ઉદ્યોગ કરતા રહો, પરિશ્રમ કરો, પુરુષાર્થ કરો. એક ક્ષણ પણ નવરા ન બેસશો. જેવો સમય મળે એટલે તરત પરમાત્માનું ચિંતન કરો. ભગવાને આપેલું જીવન ક્યારે પૂરું થઈ જશે એની ખબર નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. માણસના જન્મની કદાચ 9 માસ પહેલા ખબર પડી જાય, પણ મૃત્યુની એક ઘડી પહેલા ખબર પડતી નથી. અને એટલા માટે સમય મળ્યો હોય એનો સદુપયોગ કરી લેજો. કાલની ચિંતા ન કરશો, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. પરિશ્રમ કરો, પુરુષાર્થ કરો, વહેતા રહો. અને જે વહેતો રહે છે ને એ નિર્મળ અને શુદ્ધ હોય છે. એક વહેતો હોય ને એક પડ્યો રહેતો હોય. ઘણા ખાલી પડ્યા જ રહેતા હોય, કાંઈ કરે નહીં. પડ્યો રહેતો હોય એ પરમાત્માને પણ ગમતો નથી. બેહતે રહો. આ જીવન પણ એક વહેતી ધારા છે અને જીવન વહેતું જાય છે. ક્ષણે ક્ષણે માણસ મૃત્યુ થાય છે, ક્ષણે ક્ષણે કાળ માણસને ભરખે છે. આ શરીર જેવું આજે છે ને એવું કાલે નહીં રહે. ક્ષણે ક્ષણે માણસનું મૃત્યુ થાય છે. જીવ તુજે ખબર નહીં પલકી, મૂરખ બાત કરે કલકી. કાલનો વિચાર કરીએ છીએ પણ આજે શું થવાનું છે એની કોઈને ખબર નથી. અને એટલા માટે પરમાત્માનું ચિંતન છોડશો નહીં. ઉદ્યોગનું પ્રતીક છે ઉંદર. એટલે ભગવાન ગણેશજી પણ કહે છે કે જે સતત પરિશ્રમ કરે છે રિદ્ધિ સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. રિદ્ધિ સિદ્ધિ એની દાસી બને છે. પરિશ્રમ કરતે રહો. ગણેશજી લેખક થયા અને વ્યાસજી વક્તા બન્યા છે. ગણેશજીએ શરત મૂકી, એક ક્ષણ પણ નવરો નહીં બેસું. વ્યાસજી વિચાર કરે કે ગણપતિ તો લખ્યા જ કરશે, પણ મારે મારું નિત્ય કર્મ તો કરવું પડે ને. પણ આને શરત મૂકી છે એટલે ગણેશજીની સામે વ્યાસજીએ પણ એક શરત મૂકી. હે ગણેશજી, આપ ભલે લખવા તૈયાર છો, હું બોલવા તૈયાર છું, પણ હું જે કંઈ બોલું છું એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો વિચાર કરીને તમારે લખવું. આ શરત જ્યારે મૂકી એટલે 100 શ્લોક પૂરા થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે. જેમ કે વર્ણન આવે છે ભાગવતમાં કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણી હતી. તો ગણેશજીને વિચાર કરવો પડે, ચિત્રકેતુ કોણ અને કરોડ રાણી. એ વિચાર કરે એટલા સુધીમાં વ્યાસજી પોતાનું નિત્ય કર્મ પતાવી દે અને પાછા બેસી જાય. ભાગવત તો પરમહંસોની સંહિતા છે, ગુડ જ્ઞાન ભરેલું છે. જેના મનમાં સંસારના બધા જ ચિત્રો પેસી ગયા છે એ ચિત્રકેતુ કહેવાય છે. આપણને સંસાર સારો લાગે, સંસારના બધા સુખો સારા લાગે છે, મન એમાં ફસાયેલું છે. કોઈને સારા કપડાં પહેરવામાં મજા આવતી હોય, કોઈને સારી ગાડીમાં ફરવામાં મજા આવતી હોય, કોઈને ફિલ્મ જોવામાં મજા આવતી હોય, કોઈને મોજ શોખમાં મજા આવતી હોય.
કોઈને સંસાર સુંદર લાગે, કોઈને બાગ બગીચો સુંદર લાગે, કોઈને વાતાવરણ સુંદર લાગે, કોઈને આ પ્રકૃતિ સુંદર લાગે, કોઈને જળ સુંદર લાગે, કોઈને સ્થળ સુંદર લાગે, તો વિચાર કરો સાહેબ કે જેને આ સંસાર આ જગત સુંદર લાગે છે એ જગતને સંસારને બનાવનારો કેટલો સુંદર હશે. જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. આ જગત બનાવ્યું કોણે? પરમાત્માએ. તો આ જગત જેને સુંદર લાગે છે તે બનાવનારો કેટલો સુંદર હશે એને પ્રેમ કરો. વ્યર્થ વ્યવહારમાં સમય ગુમાવશો નહીં, પરમાત્મા સાથે વ્યવહાર કરજો, પરમાત્મા સાથે સંબંધ બાંધજો. અને જે ભગવાનનો સંબંધી થઈ જાય ને એની ખબર કાઢવા ભગવાન આવે. ગામમાં બધાને તાવ આવતો હોય આપણે બધાની ખબર કાઢવા ન જઈએ, પણ જેની સાથે આપણો સંબંધ હોય, રિલેશન હોય, અને ખબર પડે કે ફલાણા ભાઈ બીમાર પડ્યા છે, તો આપણી ફરજ છે કે આપણે એની ખબર કાઢવા જવું. કારણ કે આપણો એની સાથે સંબંધ છે. એમ પરમાત્મા સાથે જો સંબંધ બાંધ્યો હશે ને, કોઈક દિવસ તમારી ખબર કાઢવા આવશે. પણ જો એની સાથે સંબંધ જ નહીં રાખ્યો હોય એ તમને ઓળખશે નહીં. આપણે સૌ જાણીએ કે છેલ્લે તો જવાનું તો ત્યાં જ છે, તો જ્યાં છેલ્લો આપણો મુકામ છે એની સાથે તો સંબંધ રાખવો પડે ને. કોઈના ઘરે રોકાવું હોય તો એની સાથે આત્મીયતા જોઈએ, એની સાથે સંબંધ જોઈએ. તો અંતે ઈશ્વર કી ઓર સબકો જાના હૈ, લેકિન હમ ઉસકો હી નહીં પહેચાનતે. ભગવાનને જ નથી ઓળખતા તો ભગવાન આપણને કેમ ઓળખશે? પછી છેલ્લે સાવ નકામા થઈ જઈએ એટલે ભગવાન પાસે જઈએ કે હે ભગવાન, તારા સિવાય મારું કોઈ નથી. ભગવાન કે હું તને ઓળખતો નથી, મેં કોઈ દિવસ તને જોયો નહીં. સાજા સારા હતા, પગ હાથ બધું કામ કરતું હતું, ત્યારે વ્યર્થ વ્યવહારમાં દોડ્યા. કોઈ પૈસા માટે દોડ્યો, કોઈ પરમાત્મા માટે દોડ્યો નથી. અને પછી ભગવાન પાસે જઈએ એટલે ભગવાન કે હું ઓળખતો નથી. અને તમે જુઓ, ખરેખર જ્યારે સાવ નકામા થઈ જઈએ ને ત્યારે જ આપણને આ પરમાર્થ સૂજે છે. પછી તીર્થયાત્રા કરવાની ઈચ્છા થાય, અને પછી એવું થાય કે પગે કામ કરતા બંધ થઈ ગયા હોય, પછી કે મારે તો જવું છે પણ હવે આ શરીર કામ નથી કરતું. અરે જ્યારે શરીર નિરોગી હોય ને ત્યારે જ આ બધી ભક્તિ કરી લેજો. બાકી પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ને ધનને ત્યજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. છતાંય માનવ ગાફેલ છે. એવો વિચાર કરે છે કે જેટલું ભેગું થાય ને એટલું કરી લેવું, પછી આપણે ઘરડા થઈશું એટલે તીર્થયાત્રા જ કરવાની છે ને. તમે વિચાર કરો, ગઢપણમાં ખરેખર ભક્તિ થતી જ નથી. ભગવાનની ભક્તિ તો યુવાનીમાં થાય, અને આ બધી કથાઓ આ બધા પુરાણો ખરેખર યુવાનો માટે છે. કારણ કે કથા નવું જીવન આપે છે. જીવન કેવી રીતે જીવવું એ જીવતા શીખવાડે છે. હવે આપણે જીવી જ લીધું છે, હવે વધારે રહેવાનું નથી, તો આ કથાનો કોઈ અર્થ નથી. કથા યુવાનો માટે છે, વૃદ્ધો માટે નથી. યુવાનીમાં જે કથાઓ સાંભળી એ વૃદ્ધાવસ્થામાં એનું ચિંતન કરવું, બેસીને એક આસને ધ્યાન કરવું. હવે બહુ દોડ્યા, હવે પગ નથી કામ કરતા, એનો મતલબ ભગવાન કહે છે કે હવે દોડવાની જરૂર નથી, હવે થોડુંક પરમાત્મા માટે પરમાર્થ માટે કરો. લોલીના લાડ બહુ લડાવ્યા, દાંત પડવા લાગ્યા ને એટલે સમજવું કે હવે સાદું ભોજન ખાઈ અને જીવન જીવવાનો સમય છે. પણ આજકાલ તો દાંત પડી જાય એટલે 2-5 હજાર ખર્ચીને ચોકઠો બનાવી દે. આમ ચોકઠું હોય તો જરાક મોઢું ઠીક લાગે. બહુ ખાધું, બહુ દોડ્યા, બહુ ચાલ્યા, થોડું પરમાત્મા માટે પણ ચાલો.